વિજ્ઞાન એટલે શું? સવારથી સાંજ સુધી આપણે જે હું અને મારું, હું મારું મારે કરવાનું, હું કરી શકું છું એ ભાવ છે, એને મો નિદ્રા કહેવાય. આપણે સવારથી સાંજ સુધી મો નિદ્રામાં છીએ અને એ મો નિદ્રામાંથી જગાડીને પ્રભુ આપણા કાનમાં એક વાત કરે છે, સત્યની વાત સુનાય. શું સાંભળાય? પ્રભુએ બહુ કાનમાં શાસ્ત્રી કીધું, એ મારા વાલા સંતાન, તું મનુષ્ય ભાવમાં આવ્યો છે, અમે આત્માને સંપૂર્ણપણે પ્રગટ કર્યો છે, તારી પાસે પણ એવો જ આત્મા છે, તું પણ પ્રગટ કરી શકે. તું આ પરિસ્થિતિ કેવી છે? આપણે પરિભ્રમણ મેં અનંત ગીતાએવા જોઈ લીધું. હવે અત્યારની વાત શું છે? દેવજનજી મહારાજે મહાવીર સ્વામીના 24મા સ્તવનમાં બહુ સરસ વાત કરી છે, આપણી છે. રાગ દ્વેષે ભર્યો મોહ નડ્યો, રાગ દ્વેષે ભર્યો મોહ નડ્યો, લોક નિરીતમાં ઘણો રાતો. લોકની રીતમાં ઘણો રાતો. લોકોએ મને જે સર્ટિફિકેટ આપ્યા છે ધાર્મિકના, એમાં હું રાતો ચોર જેવો થઈ ફરું છું. રાગ દ્વેષે ભર્યો મોહ વેરી લડ્યો, લોકની રીતમાં ઘણો રાતો. ક્રોધવશિધમ દમ્યો સુદગુણી નવી રમ્યો, ક્રોધવશિધમ દમ્યો સુદગુણી નવી રમ્યો, ક્યાંથી કરશો? સમ્યક દર્શન. સમ્યક દર્શન થી મારીને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ મારા પ્રભુએ કર્યો છે. એ પુરુષાર્થના આપણે પ્રતિક રૂપે આ ભક્તિ કરી રહ્યા છીએ. આપણે આગળ નીકળી આશીર્વાદ પછી પછી ડોક્ટર સાહેબે ખૂબ જ સુંદર વાત કરી. ચિતગન મહારાજ સાહેબે પણ પ્રભુને એ જ વાત કહી છે કે હે પ્રભુ, હું તો નિર્ગુણ છું, મારા મનની બધી વાતો તમે જાણો છો, મને કેવી રીતે ઉગારવો એ તમારા હાથની વાત છે, એ તમે જ મને હું માર્ગદર્શન આપો, તમે જ મને રસ્તો બતાવો. ખૂબ જ સુંદર સ્તવન ચિંતન મારું. Thank you.
આનંદ કે ઘડી આઈ સખી રે નિત્ય નિત્ય કો ભેદ બતા કર સાહેબ ભક્તિની પરાકાષ્ઠાને બરાબર વિચારી લેજો જૈન દર્શન આત્મદર્શનનો અનુભવ કરવો હોય તો પાયામાં ભેદ જ્ઞાન જોઈશે ભેદ જ્ઞાનનો અભ્યાસ આપણી પાસે હોવો જોઈએ નિત્ય નિત્ય કો ભેદ બતા કર કોણે બતાવ્યો પ્રભુએ આપણી પાસે શું નિત્ય છે આત્મા એ નિત્ય છે એના સિવાયનું બધું જ અનિત્ય છે આપણે શું કર્યું છે શીર્ષાસન કરી દીધું છે અનિત્યમાં નિત્ય પણ સ્થાપ્યું નિત્યા નિત્ય કો ભેદ બતા કર મિથ્યા દ્રષ્ટિ હરાઈ મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્વ એટલે શું દેહમાં આત્મબુદ્ધિ પર પદાર્થોમાં મારાપણાનો ભાવ પર પદાર્થોમાંથી સુખ આ બધું મિથ્યા બુદ્ધિ છે મિથ્યા દ્રષ્ટિ હરાઈ હરાઈ એટલે અણી લીધી હે પ્રભુ મારા ઉપર અનંત ઉપકાર કર્યો તમે મને આજે ભેદ જ્ઞાનનો મંત્ર આપ્યો શું ભેદ જ્ઞાનનો આપ્યો હું નિત્ય છું આના સિવાયનું બધું જ અનિત્ય છે મારે નિત્યની સાધના કરવાની છે અનિત્યને છોડવા આવો એક મંત્ર ભેદ જ્ઞાનનો પ્રભુએ આપ્યો અને આ ભેદ જ્ઞાનના મંત્રને આપણે વારંવાર યાદ કરીએ તો અનંત ભવોના લાગેલા કર્મોના કચરા નીકળીને શું થાય અંતરમાં સમ્યક જ્ઞાન કી દિવ્ય પ્રભા સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન એની દિવ્ય પ્રભા એ આપણા અંતરમાં પ્રગટે આપણને ભાન થાય અરે હે પ્રભુ હું ભૂલી ગયો અનંત ભવોમાં આથડ્યો રજળ્યો મારા આત્માને ભૂલી ગયો છું આજે મને આપની કૃપાથી આત્માની ઓળખાણ થઈ છે નિત્યા નિત્ય કો ભેદ બતાના ફળ સ્વરૂપે પરમાત્માની ભક્તિમાંથી જ મારા જ્ઞાનનો જન્મ થયો હશે મિથ્યા દ્રષ્ટિ હરાઈ સમ્યક જ્ઞાન કી દિવ્ય પ્રભા કો અંતર મેં પ્રગટાઈ આપણે સાહેબ બધા પ્રગટાવી છે કે નથી પ્રગટાવી જો આપણે પ્રગટાવવાનો નિર્ધાર કરશું તો આ મહાપુરુષનું થયેલું ચોમાસું બોરીવલી માટે સફળતાને ગણાશે કારણ કે ભક્તિ તો બધી જગ્યાએ મળે છે આ સિદ્ધિ પણ ભક્તિ ઘણી જ કરાવે છે પણ જે ભક્તિના રહસ્યો છે જે રહસ્યથી આપણે જાણીએ છીએ સાધ્ય સાધન દીખલાય કોને દેખાડ્યું પ્રભુએ ક્યારે દેખાડ્યું કે સમ્યક જ્ઞાનની દિવ્ય પ્રભા આત્માનો સ્વભાવ શું જોવું જાણવું અને સ્થિર થવું મારો ખ્યાલ આવી ગયો વસ્તુ જોવું જાણવું સ્થિર થવું જોવું ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન જાણવું ઇઝ ઇક્વલ ટુ સમ્યક જ્ઞાન સ્થિર થવું ઇઝ ઇક્વલ ટુ સમ્યક ચારિત્ર ધીસ ઇઝ ધ મોસ્ટ ઇઝીએસ્ટ ડેફિનેશન ઓફ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ ભળવું મળવું આ બધું છે ભક્તિ એટલે વિતરાગના સ્વરૂપનું વિતરાગ સ્વરૂપનું પોતાના સ્વરૂપ સાથે મળવું અથવા પોતાના સ્વરૂપનું પ્રભુના સ્વરૂપ સાથે મળવું ઇઝ ઇક્વલ ટુ ભક્તિ અને જો આ ભક્તિ આપણને ન ફાવે તો બીજી ભક્તિ માત્ર પુણ્ય આપશે પણ એ ભક્તિ તમને સંવર નિજરામાં નહીં લે આ ભક્તિ આપણને મોક્ષ માર્ગ ચિત્રી આપશે એટલે ફરીથી આ લીટી આપણે મમળાવી પછી વિરામ આપીએ નિત્યા નિત્ય કો ભેદ બતા કરે
વેદ બતાવે મિત્ર સંજોગોના હિસાબે આપણે 10:30 સાહેબે કીધું છે એ રીતે વિરામ થોડો 10-1 મિનિટનો લેશું પાછળ. પુણ્યને ફૂલી માગણી છે.